બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ઓવરલોડ રેતી ભરેલ બે ફાર્મ ડમ્પરો દોડી રહ્યા છે, છતાં પણ ધાનેરા પોલીસ કે આરટીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. પરંતુ પાલનપુરની ફ્લાઇંગ ટીમ ધાનેરા ખાતે પસાર થતા ઓવરલોડ 3 ડમ્પરોને પકડ્યા હતા, જેમાં 2 ડમ્પરો બારોબાર ભાગી ગયા હતા, જ્યારે એકને પકડીને સીઝ કર્યું હતું. બનાસ નદીની રેતીનું મોટા પાયે ખનન થઈ રહ્યું છે. બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરીને ડમ્પરો રાજસ્થાનમાં જાય છે ત્યારે આ બાબતે લોકોએ અનેકવાર ધાનેરા પોલીસ તેમજ થાવર આરટીઓને જાણ કરવા છતાં હપ્તાના જોરે આ ડમ્પરો બેફામ ચાલી રહ્યા છે. ત્યારે પાલનપુર આરટીઓ કચેરીથી ફ્લાઇંગ સ્કવોડમાં આવેલા મોટર વાહન નિરીક્ષક અંકિત પંચાલે ધાનેરા પાસે ડીસાથી ધાનેરા તરફ આવતા 3 ડમ્પરોને ઊભા રખાવ્યા હતા અને તેઓ ઓવરલોડ રેતી ભરેલા જણાતા તેમને થાવર આરટીઓ કચેરી ખાતે લાવવાનું કહેતા 2 ડમ્પરો બારોબાર ભાગી ગયા હતા, જ્યારે એકને પકડીને થાવર ખાતે લાવી તપાસ કરતા તેમાંથી 13 ટન કરતા પણ વધારે ઓવરલોડ મળી આવતા તે ગાડીને મેમો આપી સીઝ કરી હતી અને થાવર આરટીઓ કચેરી ખાતે રાખવામાં આવી હતી. પાલનપુરથી આવેલા મોટર વાહન નિરીક્ષક અંકિત પંચાલે જણાવ્યું કે જે 2 ગાડીઓ ભાગી ગયેલ છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તે ગાડીઓમાં પણ અંદાજે 20 ટન જેટલો માલ ઓવરલોડ જણાઈ આવેલ છે, જ્યારે પકડાયેલા ગાડીમાં 13 ટન ઓવરલોડ માલ ભરેલો હતો. હું આરટીઓ ઇન્સ્પેક્ટર પાલનપુર અંકિત પંચાલ. હવે આજે સવારે અમે ધાનેરા કેમ્પ ડ્યુટીમાં આવ્યા, મીન્સ ફિટનેસ માટે આવ્યા હતા, તો રસ્તામાં અમને 3 ઓવરલોડ ગાડી પકડાયેલી છે. તો જેમને અમે કીધેલું કે ભાઈ તમારે વજન કરાવવાનું છે, છતાં પણ એ લોકો આવ્યા નથી. એમાંની એક ગાડી વજન કરાવવા માટે આવી તો એનું અમે ડિટેન કરીને સીપી થાવરમાં મૂકી છે અને બીજી જે ગાડી આવી નથી એ લોકોને અમે ઓનલાઈન મેમાં એ લોકોનું અમે પ્રોસિજર કરી ઓનલાઈન ચડાવી દઈશું. ગુજરાત રાજસ્થાન સરહદ ઉપર ધાનેરા તાલુકાના થાવર ગામે તંત્ર દ્વારા આરટીઓ ચેકપોસ્ટ ખોલવામાં આવી છે, પરંતુ અહીં ફરજ બજાવતા અધિકારીઓ પોતાના ગજવા ગરમ કરી આ ડમ્પર ચાલકો પાસેથી મોટો માસિક હપ્તો ઉઘરાવી રહ્યા હોવાની પણ રાડ ઉઠવા પામી છે. આ આરટીઓ કચેરીને થઈને રોજના 200થી વધારે ડમ્પરો બારોબાર જાય છે, તેમ છતાં થાવર આરટીઓ દ્વારા આવા ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેઓ કાર્યવાહી ન કરતા સરકારને મહિને લાખો રૂપિયાનું નુકસાન પણ થઈ રહ્યું છે. સુરેશ કલ્ચર, ZSTV, બનાસકાંઠા.